અમીરગઢ પંથકમાં 3 દિવસ પડેલ વરસાદથી સૂકા પડેલ ખેતરોમાં સારો ભેજ મળતા કાગડોરે રાહ જોઈ રહેલ ખેડૂતો ચોમાસું વાવેતર માટે ખેતરોમાં પહોંચ્યા. બનાસકાંઠાના અમીરગઢ તાલુકો એ ટ્રાઇબલ અને પછાત વિસ્તારનું બિરુદ પામેલ વિસ્તાર છે. આ પંથકમાં 70% જેટલા આદિવાસીઓ અને ખેડૂતો રહે છે. અમીરગઢ વિસ્તારમાં મુખ્ય પશુપાલન અને ખેતી મુખ્ય આજીવિકા છે અને ખેડૂતો ખેતી પણ સારા પ્રમાણમાં કરી રહ્યા હોય એકંદરે ખેડૂતો સંતોષ અનુભવે છે. પરંતુ કેટલાય ખેડૂતોને પિયતનું સાધન ન હોવાથી માત્ર ચોમાસાની ઋતુ ઉપર નિર્ભર હોય એવા લોકો વરસાદની કાગડોરે રાહ જોઈ રહેલ હોય તેવા લોકો હાલમાં પડેલ વરસાદથી સૂકા પડેલ ખેતરોમાં વાવણી લાયક વરસાદ થતાં પોતાના ખેતરોમાં નવા પાકની વાવણી માટે હરખભેર પહોંચી ગયા છે અને નવી વાવણીના શ્રીગણેશ કરેલ છે. હાલમાં આવેલ વરસાદે ઉનાળાનો પાક જે તે તૈયાર થયેલ છે તેને નુકસાન પણ કરેલ છે, પરંતુ સામે પિયતનું સાધન ન ધરાવનાર ખેડૂતોની આશા પણ જગાવેલ છે. કુદરતના આ ગતિના ચક્રથી લાભ અને ગેરલાભ બંને દેખાઈ આવે છે. અશોક રાણાવાસિયા, ZSTV, અમીરગઢ.